પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપણિયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ભૂગોળ ધોરણ 11 અને પ્રકરણ નંબર 3 પૃથ્વીની આંતરિક સંરચના, એમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બે વિભાગની અંદર આપણે વાત કરી અને આજે ત્રીજો વિભાગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અને પરોક્ષ સ્ત્રોત, પૃથ્વીના ભૂગર્ભ માપવા માટેના જે એકમો છે એમાં પ્રત્યક્ષ સ્ત્રોત અંગેની માહિતી આપણે પ્રાપ્ત કરી, હવે આપણે પરોક્ષ સ્ત્રોત અંગેની માહિતી આપણે પ્રાપ્ત કરવાની છે. એમાં મુખ્ય 6 બાબતો છે, એમાંથી આપણે 3 બાબત અંગે એ ચર્ચા કરીશું. તો આવો એની શરૂઆત કરીએ. પહેલું છે ઘનતા. પૃથ્વીની ઘનતા કેવી છે? સરેરાશ ઘનતા કેવી છે? ઉચ્ચ પ્રદેશો હોય તો ત્યાં ઘનતા કેવી છે? સમુદ્ર હોય તો ત્યાં ઘનતા કેવી હોય? ઊંડાઈની અંદર ઘનતા કેવી હોય? એ દરેક અલગ અલગ વિભાગથી એને વર્ગીકૃત કર્યું છે. તો ઘનતા જાણવા માટે આપણે સૌ પ્રથમ જોઈએ તો પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ ઘન સેમી તરીકે ઓળખવામાં આવે. ઘનતા માપવા, ઘનતા કઈ રીતે માપાય તમને પ્રશ્ન એ પણ આવશે કે ઘનતા કઈ રીતે માપી શકાય. તો ઘનતાને ગ્રામ અથવા ઘન સેમી એવા શબ્દથી ઓળખવામાં આવે છે. ગ્રામ અથવા ઘન સેમી તરીકે ઓળખવામાં આવે છે, એને આધારે એને ઘનતા માપી શકાય છે. તો પ્રશ્ન એ કે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી? તો 5.5 ગ્રામ ઘન સેમી રહેલી છે. આ યાદ રાખ, સરેરાશ ઘનતા. હવે એને વિભાગ પાડીએ કે ક્યાં કેટલી વધારે છે, ક્યાં કેટલી ઓછી છે. એ અંગે ખડકોની ઘનતા, પૃથ્વી પર જે મૃદાવરણના પહેલા સ્તરના જે ખડકો છે, ખડકોની ઘનતા કેટલી છે? તો કે 2.7 ગ્રામ ઘન સેમી રહેલી છે. આ ખડકોની વાત થઈ, આ વાત થઈ સરેરાશ. પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ સેમી. ખડકોની ઘનતા કેટલી? તો 2.7 ગ્રામ એની ગ્રામ અથવા સેમી તરીકે ઓળખવામાં આવે છે. આ વાત. બીજી કે પૃથ્વી પર રહેલા આગ્નેય ખડકો એટલે કે અગ્નિકૃત ખડકો, ખડકોના કેટલા બધા પ્રકાર, જળકૃત ખડક, અગ્નિકૃત ખડક, અવશિષ્ટ ખડકો, રૂપાંતરિત ખડકો, એવા અલગ અલગ પ્રકારના ખડકો, ખનિજો અને જમીન પાઠ આવશે ને ત્યારે આપણે એની ચર્ચા કરીશું. તો આગ્નેય ખડક એટલે કે અગ્નિકૃત જે ખડકો છે એ અગ્નિકૃત ખડકની ઘનતા કેટલી? તો અગ્નિકૃત ખડકની ઘનતા છે વિદ્યાર્થીઓ 3.0 લઈ અને 3.5 ગ્રામ સેમી તરીકે તેને ઓળખવામાં આવે છે. આ વાત થઈ પૃથ્વીના ખડકોની વાત. આ વાત થઈ પૃથ્વીના જે આગ્નેય ખડક છે તેની વાત અને આ વાત થઈ પૃથ્વીની સરેરાશ ઘનતાની વાત. તો સરેરાશ 5.5, ખડકોની ઘનતા છે 2.7, આગ્નિકૃત ખડકોની ઘનતા છે 3 થી લઈને 3.5 ગ્રામ સેમી સુધી રહેલી છે. આ એને ડિવાઈડ કરી છે અલગ અલગ વિભાગની અંદર. હવે આવે છે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા કેટલી. પૃથ્વી આ ઉપરની વાત થઈ, હવે અંદરના ભાગોની ઘનતા કેટલી? તો એની છે 11 થી 12 ગ્રામ ઘન સેમી રહેલી છે. યાદ રાખજો, પૃથ્વીનો જે અંદરનો ભાગ છે એની ઘનતા, કારણ કે જેમ જેમ આપણે ઊંડાઈ જઈએ તેમ એનું તાપમાનનું એટલે કે તાપમાન આવે છે ત્યારે આપણે દબાણ અને તાપમાન એમ વધતું જાય છે, એટલે પૃથ્વીની 11 થી 12 ગ્રામ ઘન સેમી એની ઘનતા એ રહેલી છે. આ વાત. બીજું કે પૃથ્વીની ઘનતા સૌ પ્રથમ ક્યારે માપવામાં આવી, આવો પ્રશ્ન આવે. તો પહેલી વહેલી ઘનતા 1774ની અંદર પૃથ્વીની પ્રથમ ઘનતા માપવામાં આવી હતી અને એ પહેલીવાર માપવામાં આવ્યું ત્યારે એની અંદર એ જ નિયમ લાગુ પડે જે ગુરુત્વાકર્ષણનો, ન્યૂટને આપેલો ગુરુત્વાકર્ષણનો નિયમ, એ જ નિયમ ઘનતા માપવા માટેનો નિયમ લાગુ પડે છે. તમે ગણિત ભણીને આવ્યા છો, 10મા ધોરણની અંદર ગણિત આવતું અને એની અંદર ઘનતા માપવા માટેના સૂત્રો આવતા કે કોઈ પણ એક પદાર્થ હોય એ પદાર્થની ઘનતા માપવાના સૂત્ર કયા, તો એ ગણિતની અંદર તમે સારી રીતે સમજીને આવ્યા છો. તો એ સૌ પ્રથમ કોણે માપી, ક્યારે માપી? તો પૃથ્વીની ઘનતા 1774ની અંદર પ્રથમ માપવામાં આવી હતી અને આ નિયમ એ ગુરુત્વાકર્ષણના નિયમને જ લાગુ પડે છે અને એ નિયમ જે આપ્યો હતો કોણે, ન્યૂટન નામના વ્યક્તિએ ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો હતો અને એ ઘનતા સાથે એને આને સરખાવી શકાય છે. એટલે 1774ની અંદર પહેલીવાર આ ઘનતા માપવામાં આવી. તો આ પરોક્ષ સ્ત્રોતનું એક ઉદાહરણ છે ઘનતા, જેને આપણે પરોક્ષ સ્ત્રોત એટલે શું કે જેને આપણે દસ્તાવેજી સ્ત્રોતો સ્વરૂપે હોય એટલે કે પ્રત્યક્ષ આપણે જોઈ શકતા નથી પરંતુ એના
જે કોઈ પણ આધારભૂત સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી હોય એ માહિતીના આધારે આપણે એનું વર્ણન કરી શકાય છે. એટલે આ રીતે એની ઘનતા માપી શકાય છે પૃથ્વીની અંદરથી 11 થી 12 ગ્રામ સેમી. બીજી વાત આવે છે, હવે આવે છે દબાણ. દબાણ દબાણ અને પવનો એવો એક પાઠ આવે છે આપણે આગળ ચેપ્ટરમાં. તો એ દબાણ અને પવનો, ખાસ દબાણ એટલે શું કે કોઈ પણ આજે આપણે તમે પ્રાથમિક શાળાની અંદર એક વિજ્ઞાનની અંદર સરસ મજાનો પ્રયોગ આવતો યાદ હોય તો, કે હવામાં દળ છે એટલે કે હવાની અંદર વજન છે એ સાબિત કરો. તો બે ફુગા લેવામાં આવે છે, એક કાંટા ઉપર એને તોલ કરવામાં આવે છે, એક ફુગાની અંદર હવા ભરી દેવામાં આવે છે અને એક ફુગાને ખુલ્લો રાખવામાં આવે છે, એટલે કે એને હવા ભરવામાં આવતી નથી. અને હવા ભરેલો ફુગો છે એ કાંટાની અંદર નમી જશે એટલે સ્વાભાવિક છે. અને આપણે જોઈએ છીએ મિત્રો કે આપણે જુદી જુદી ગાડીઓ હોય, મોટરસાઇકલ હોય, સાયકલ હોય, ફોર વ્હીલ હોય વગેરેની અંદર પણ આપણે હવા ભરાવીએ છીએ ને, તો એની અંદર કહે કે ભાઈ કેટલી હવા ભરી છે કે 30, 40, 20. આ એ જ વસ્તુ બતાવે કે હવાની અંદર દળ છે એટલે કે વજન છે. એમ દબાણ છે, આપણે કોઈ પણ જેમ પૃથ્વીની અંદર ઊંડાઈ જશું ને તો આપણે ઉપર દબાણ આવશે. તમે કૂવાની અંદર ક્યારેય નાયા હશો, કૂવાની અંદર જ્યારે તમે ડૂબકી લગાડો એટલે કે ઊંડાઈ જાઓ, તો તમારે જેમ જેમ ઊંડા જશો એટલે તમારી ઉપર દબાણ આવશે અને કાનની અંદર એક અવાજ આવશે. આ દબાણ છે મિત્રો. તો જેમ પૃથ્વીની અંદર ઊંડા જાય છે એમ એની અંદર દબાણ આવે, પૃથ્વીના કેન્દ્ર તરફ જતાં દબાણ વધે છે. એટલે કે જેમ જેમ આપણે ઊંડાએ જઈએ, આ 4 કિલોમીટરની જે ઊંડી ખાણો છે, 12 કિલોમીટરનું જે સારકામ થયું છે એની અંદર અને કોલસાની ખાણોની અંદર કામ કરતા મજૂરો એની અંદર દબાણ, કેટલાક ઊંડા કૂવા એવા હોય છે કે જેની અંદર ઓક્સિજન પણ મળવું એ અશક્ય ન હોય, તો ત્યારે ઓક્સિજનના એ ત્યાં બાટલા સાથે લઈ જવા પડતા હોય છે. તો એ દબાણ જેમ જેમ પૃથ્વીથી ઊંડાઈ આપણે જતા જઈએ છીએ તેમ દબાણનું પ્રમાણ છે વધતું જાય છે. આ વાત થઈ છે દબાણની, બરોબર. હવે ત્રીજી બાબત આપણે જોવાની છે તાપમાન, ટેમ્પરેચર. તાપમાન શબ્દ એને બોલવામાં આવે છે. 32 કિલોમીટરની ઊંડાઈએ તમે કોઈ પણ સ્થળ ઉપર 32 કિલોમીટરની ઊંડાઈએ જાઓ એટલે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે વધે છે, યાદ રાખજો. 32 કિલોમીટરની ઊંડાઈએ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે. અને પૃથ્વીના કેન્દ્રના ભાગનું તાપમાન કેટલું હશે? હવે તમે વિચાર કરો કે પૃથ્વીનું કેન્દ્રનું જે છે 6,370 કિલોમીટર પૃથ્વીનું ભૂગર્ભ ઊંડું છે. હવે તમે એને 32 વડે જેમ ગુણાકાર કરી અને તમે માપો તો પૃથ્વીના ભૂગર્ભનું તાપમાન, એને આધારે સાબિત કર્યું કે પૃથ્વીના ભૂગર્ભનું તાપમાન 10,000 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે હશે. આવી એક એને આધારે આપણું તારણ કાઢ્યું છે કે 32 કિલોમીટરે ઊંડાઈએ જતાં 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે, બરોબર. તો 32 કિલોમીટર ઊંડાઈ ગયા તો તાપમાન, દાખલા તરીકે અત્યારે આપણું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય, 32 કિલોમીટર સુધી કોઈ વ્યક્તિ ઊંડાઈ જાય એટલે કે પૃથ્વી સપાટીની વાત, પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરે ઊંડા 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એની અંદર વધારો થાય, તો હવે તમે પૃથ્વી સપાટીથી એનું ભૂગર્ભનું અંતર કાઢો તો 6,370 કિલોમીટર પૃથ્વીનું ભૂગર્ભ ઊંડું છે. અને એને આધારે ગુણતા એ જ આંક આવ્યો છે અને એ 10,000 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે એનું તાપમાન ઊંચું હશે. હવે 10,000 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે શું હોય આપણે જાણીએ છીએ કે અહીંયા ઉનાળાની અંદર 45, 44 અને 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાય તો આપણે કેટલી એને હાશકારો અનુભવીએ છીએ. તો આ 10,000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ આપણે પૃથ્વીના કેન્દ્રનું રહેલું છે, બરોબર. કાલે આપણે સૂર્યના સપાટીની વાત કરી કે સૂર્યના સપાટીનું તાપમાન કેટલું, તો સપાટીનું 6,000 છે અને કેન્દ્રનું 1,50,00,000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ સૂર્યનું રહેલું છે. તો આ વાત થઈ પૃથ્વીના. તમને પ્રશ્ન આવે કે પૃથ્વીના કેન્દ્રનું તાપમાન અને સૂર્યના કેન્દ્રનું તાપમાન જણાવો, આવા પ્રશ્ન એ પૂછે ઘણી વાર. તો સૂર્યના તાપમાન કેન્દ્રનું છે 1,50,00,000 અને પૃથ્વીના કેન્દ્રનું તાપમાન છે 10,000 ડિગ્રી સેલ્સિયસ એનું તાપમાન રહેલું છે, બરોબર. તો આટલી વાત મેં તો 3 મુદ્દાઓની ચર્ચા કરી આપણે આજે. એક ઘનતા, ઘનતાને ગ્રામ અથવા ઘન સેમીની અંદર માપવામાં આવે છે. પૃથ્વીની સરેરાશ ઘનતા છે 5.5 છે. જુદા જુદા પ્રદેશોની આપણે વાત કરીએ તો ખડકોની વાત આવે, અગ્નિકૃત ખડકની વાત આવે, ત્યારબાદ પૃથ્વીની ઘનતા સૌ પ્રથમ ક્યારે માપવામાં આવી તો 1774ની અંદર અને ગુરુત્વાકર્ષણના નિયમ સાથે એને બંધ બેસતી આવે છે. ત્યારબાદ આપણે દબાણની વાત કરી કે પૃથ્વીની અંદર એટલે કે કેન્દ્ર તરફ જતાં દબાણ વધે છે. અને છેલ્લે વાત કરી આપણે તાપમાનની અંદર કે 32 કિલોમીટરે તમે ઊંડાએ જતાં 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે છે અને પૃથ્વીનું એવરેજ તાપમાન એ 10,000 ડિગ્રી સેલ્સિયસ માપવામાં આવ્યું છે. અહીંયા સુધીની વાત રાખીએ વિદ્યાર્થીઓ, ફરી પાછા નવા મુદ્દા સાથે મળશું. ત્યાં સુધી આપણે વિરામ આપીએ છીએ. આભાર, ધન્યવાદ.